શક્તિ, સંસ્કાર અને સદભાવના પર ભવિષ્યનું ભારણ નિર્ભય અને નિર્ભર છે એવા ખૂબ ખૂબ બાળક આર્ય કુમારો અને આર્ય કન્યાઓ, પેલા તો ખૂબ મજા આવી અને તમારા માટે જોરદાર તાળી. આ ઉંમરમાં અને તમે ડર ઉપર કાબુ મેળવી લીધો, આજુ અઘરું છે. ઘણીવાર પૂરતી સામગ્રી સાથે આપણે સજ્જ થઈને આવ્યા હોય પણ મનની સહજતા એવી છે અથવા તો ફિયર કોમ્પ્લેક્સને તે સહજ રીતે પકડી લે, તો આ બધું જ તમે ડેવલપ કરતા કરતા સરસ રીતે પોતાનું પરફોર્મન્સ આપ્યું. વાચન એક એવું આમ વિશાળ વસ્તુ છે ને, મરીશ સાહેબ કહે છે, રમેશ સાહેબ, કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું શબ્દની વાણીથી, નથી સાહિત્યને સ્પર્શી શકાતું શબ્દની વાણીથી, નથી આકાશ ભીંજાતું વાદળના પાણી આવે, નથી આકાશ ભીંજાતું વાદળના પાણીથી. શબ્દ ભાષા આ તો એવું આકાશ છે કે ગરુડ હોય ને તો પોતાની પાંખે ઉડે અને માખી હોય ને તો પોતાની પાંખે ઉડે, પણ કોઈ આકાશને આંકી શકવાના નથી. પણ આપણે મથામણ, આપણા એફોર્ટ, આપણા જે પ્રયાસો છે એ સતત જાળવી રાખીએ. હા, અમુક અમુક શબ્દ છે કે એનો મુહાવરો ન હોય, આપણા મનને એનો અભ્યાસ ન હોય એટલે ભૂલ પડે. સ્તબ્ધ શબ્દ હતો, રાસ શબ્દ હતો, ઘણીવાર ક્યાંક સંધિ છૂટી પાડવાની જરૂર હોય, પદચ્છેદ કરવો હોય એમાં અઘરું પડે, પણ તમે ના છો. સંસ્કૃત સાહિત્યને ભાષા છે ને, સારો રીડર્સ કોને કહેવાય, એના છ ગુણ, એના છ ક્વોલિટી આપે છે. અમે એ જ પ્રયાસ કર્યો પણ આ છ ક્વોલિટી, છ ગુણો એવા હતા કે એક બે ગુણો અમુકમાં બહુ સારા હોય, એક બે અમુકમાં બહુ ઓછા હોય. આ છ એ છ ગુણ બધામાં એક સાથે એનો સમન્વય થાય, ભેગા થાય, એ બહુ રેરમાં રેર જોઈએ. શ્રેષ્ઠ વાચક કોણ, તો છ ક્વોલિટી કીધી છે, છ ગુણો કીધા છે કે માધુર્યમ અક્ષર વ્યક્તિ. પહેલાં એમ જોયું કે માધુર્યમ, મધુરતા, એનો ટોન કેવો છે. અક્ષર વ્યક્તિ, અક્ષર વ્યક્તિ એટલે કે યોગ્ય અક્ષરનું ઉચ્ચારણ, પ્રોનાઉન્સ કેવું છે. માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર, પદચ્છેદ થવો જોઈએ. ઓજસપૂર્ણ, આ આખું એક વાક્ય હતું તો અમુક વિદ્યાર્થી એમ બોલતા હતા ઓજ સંપૂર્ણ, તો પણ અર્થનો અનર્થ થઈ જાય. હવે સ્વજન ને સ્વજન, વિદ્યાર્થી મિત્રો, આમાં ખાલી હું દંત્ય સ નો તાલવ્ય સ કરું ને તો પણ અર્થનો અનર્થ થઈ જાય. સ્વજન, સસલાનો સ છે એટલે કે પોતાનું જન, સ્વજન એટલે કૂતરો, સ્વજન કૂતરાનો માણસ, તો પણ અર્થનો અનર્થ થઈ જાય, ભાષા છે. તો પદચ્છેદસ્તુ સુસ્વર, સુસ્વર એટલે કે ટોન કેવો છે, આરો અવરોહ કેવો છે. માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર, ધૈર્યમ લય સમર્થમ છે, ધીરજતાપૂર્વક. ઘણીવાર આટલું ઉતાવળથી અમુક વિદ્યાર્થી વાંચતા હતા તો એમ થાય કે ક્યાં જવું છું, ડર બધું કરાવતું હોય છે. તો ધૈર્યમ લય સમર્થમ છે, સૌથી મહત્વની વાત છે કે લય, એ લય જે અર્થગ્રહણ સાથે એનો જે લય છે, એનો જે સંવાદ છે, એને આપણે જાળવી રાખ્યો છે. એમ તો આખું આ વિશ્વ છે ને લયથી ચાલે છે, આખી જે વિશ્વ નિર્મિત છે એ લયથી ચાલે છે. આ છ એ છ ગુણ યોગ્ય રીતે ઉજાગર થાય તો ષડે તે પાઠકા ઉત્તમાઃ સંતિ, આ બધા પાઠકો છે, વાચકો છે, તે ઉત્તમ છે. પણ તમે ખૂબ એટલે ખૂબ સરસ પ્રયાસ કર્યો સાહેબ, એ કીધું એમ, નંબર ડઝન્ટ મેટર, નંબર મહત્વનો છે જ નહીં. કોઈએ બહુ સરસ વાત કરી કે મેં જીતતા હું યા કુછ શીખતા હું, મેરે જીવન મેં કદી હારતા નહીં, હું મારા જીવનમાં ક્યારે હારતો જ નથી, કાં જીતું છું કાં શીખું છું, કાં અહીંયા આપણે જીતીને જશું, કાંઈ કાંઈક શીખીને જશું, હારવાનું તો કંઈ થતું જ નથી. અને ખૂબ ખૂબ મજા આવી. અમિતાભ બચ્ચનજીએ એબીસીમાં બહુ સરસ મજાની પંક્તિ કીધી હતી, આ કદાચ આત્મસાત થઈ જાય તો બહુ મજા પડી જાય, કે મેં સાગર સે ભી ગહેરા હું તુમ કિતને કંકડ ફેંકોગે, મેં સાગર સે ભી ગહેરા હું તુમ કિતને કંકડ ફેંકોગે, મેં ચુન ચુન કે આગે બઢુંગા મેં તુમ મુજકો કબ તક રોકોગે, તુમ મુજકો કબ તક રોકોગે.